અંબાજી દર્શન કરવા આવેલા યાત્રિકની કારમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર. યાત્રાધામ અંબાજીમાં આવેલા કુંભારિયા જૈન દેરાસન ખાતે પાર્કિંગમાં ચોરીની ઘટના બની હતી. સુરતના રહેવાસી જૈન પરિવાર વિવિધ ધાર્મિક સ્થળોએ પ્રવાસમાં હતા ત્યારે તેઓ અંબાજી નજીક આવેલ કુંભરિયાજી જૈન દેરાસરમાં પણ દર્શન કરવા આવેલા હતા અને ત્યાં તેમણે જૈન દેરાસરમાં રોકાણ કરી ને પોતાની ગાડી પાર્કિંગમાં મૂકેલ હતી. ત્યાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ગાડીના પાછળનું કાચ તોડી ગાડીમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા. અંદાજે 40-60 તોલા જેટલું સોનું અને 1.5 લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. ચોરી થયાની જાણ અંબાજી પોલીસને કરતા અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ચોરીની તપાસ કરવા માટે ડોગ સ્કોડ પણ બોલાવવામાં આવી હતી અને પોલીસે ડોગ સ્કોડ સાથે સઘન તપાસ હાથ ધરી હતી અને ચોરીને અંજામ આપનાર ચોર ટોળકીને ઝડપી લેવા પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે દાગીનાની રકમને જાહેર કરવાનું ટાળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા DYSP દ્વારા યાત્રિકોને અપીલ કરવામાં આવી હતી કે જરૂર જેટલા દાગીના અને રોકડ સાથે લઈને ફરવાની કરવો, તેમજ દાગીના અને રોકડ રકમને ગાડીમાં મૂકવી નહીં જેથી તસ્કરોને ચોરી કરવાની તક મળે નહીં. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. સૌ પ્રથમ તો સાબરકાંઠા જિલ્લા, પ્રાંતિક તાલુકા અને પ્રાંતિક શહેરના તમામ અમારા વડીલો, આગેવાનો, રાજકીય આગેવાન, પત્રકાર મિત્રો તથા તમામ શહેરીજનો, નગરજનો, ભાઈઓ બહેનો, માતાઓનું તમામને આવનાર નવા વર્ષની શુભેચ્છાઓ પાછું છું. આવનાર નવું વર્ષ આપ સૌના માટે ખૂબ જ ફળદાયી અને સમૃદ્ધિપૂર્વક નીકળે તેવી પ્રભુ પાસે પ્રાર્થના, અને આવનાર વર્ષોમાં આપણો દેશ, આપણું પ્રાંતિક શહેર ખૂબ ખૂબ પ્રગતિ કરે. આપણા માનનીય માન્યતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. આપ સૌને દિવાળી તથા નવા વર્ષની શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષ સંવત 2081ના સૌને નૂતન વર્ષાભિનંદન. પ્રાંતિક શહેર તથા પ્રાંતિક તાલુકાની જનતા, સ્નેહીજનો, મિત્રો, ગ્રાહકોને શ્રીજી જ્વેલર્સ પ્રાંતિક તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ZSTV 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. બહુ સુંદર કામગીરી કરી રહ્યા છે. એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નમસ્કાર.